Welcome to the Poll Call Show of Shuhi. Before we take the next interview, मारे हीट नी करंट कंडीशन पर एक रैप सॉन्ग आउ छे। इरशाद। मान मान पास तो वकाड़ी ना की चास, एक केटी सॉल्व, बाकी विषय में ना पास। पापा मारा कहता हूँ पूरी करी आश, इमने क्या खबर हूँ तर रमू प्रेम नो रास। लव ना करू लफड़ा ने आयो दुख नो रेलो, मुंबई गाम ना लोको, सामलो मारो हेलो। अड़को तड़को दही धड़ुको प्रेम मौतारा थई गयो कड़को तारो ने मारो लव छे सुपर हिट प्रेम ना पारेवड़ा नाम छे शू हे वाह वाह सो नाइस मैन नेवर अंडरएस्टिमेट द पावर ऑफ अ कॉमन मैन अने खबर जा सॉन्ग कोना तरफ थी हतु कोना तरफ थी इतना भाई ना तरफ थी लाग्यो ज मने सो नाउ लेट्स वेलकम भैया एंड भाभी ऑफ हीत विद अस ऑन द शो श्रुति माटे પણ લઈ આવે અને શ્રુતિ માટે જ્યારે આવે ઇટ્સ ફોર ફ્રેન્ડ્સ બરાબર આ વખતે રિંગ લઈ આવે અને રિંગ યુ કે નોટ ગિવ ઇટ ટુ એની ફ્રેન્ડ તો મમ્મીએ બેગ મમ્મીએ ખોલી રિંગ નીકળી મમ્મી કે રિંગ કોના માટે છે એને કીધું કે ના હું ભાભી માટે લઈ આવ્યો અને એને એના કબાટમાં મૂકી દીધી તો જનરલી મમ્મી એનું કબાટ ચેક ક્લીન કરે તો મમ્મી લાઈક આ રિંગ ભાભીને આપી કેમ નથી હજુ બરાબર તો એને કીધું ના આપું છું મળ્યા નથી ભાભી મને બરાબરથી તો એને પછી મને રિંગ આપી હું પણ શોક મને કેમ રિંગ આપી એને કેમ કે મારા માટે ઓલરેડી એક ગિફ્ટ આવી ગઈ હતી ઓકે તો એને મને પછી મેસેજ કર્યો ભાભી આ શ્રુતિ માટે છે મમ્મીને નહીં કહેતા અચ્છા આઈ વોઝ લાઈક ઓકે પછી થોડાક દિવસ પછી મમ્મીએ પૂછ્યું હશે કે તે ભાભી માટે રિંગ લઈ આવ્યો છે ના ભાભીએ પહેરી છે ના ભાભીના કબડમાં છે રિંગ ગઈ ક્યાં એને કીધું મને ન ખબર મેં તો ભાભીને આપી દીધી હવે તું ભાભીને પૂછ કદાચ તિજોરીમાં રાખી દીધી હશે ભાભી ઓકે તો ત્યારે સીઆઈડી આંટીને હવે રિંગ તમારી પાસે છે કે હવે શ્રુતિને આપી દીધી એને ઓકે મને લાગ્યું કે એઝ અ સુવિનિયર તમારે રાખવી જોઈએ સો સેકન્ડ ક્વેશ્ચન ઇઝ ફોર યુ ભૈયા કે મેં એમ સાંભળ્યું છે કે હિતે કંઈક ફંબલ કર્યું હતું કૃણાલ અને રિયાની કંઈક પાર્ટીમાં તો એ શું મેટર છે પાર્ટીમાં નહીં એક એણે ફંબલ મેઇન બ્લન્ડર કર્યું હતું કે અમે લોકો લોખંડવાલા ઘરે એમ જ બેઠા હતા હું મોમ અને નેહલ હોલમાં ટાઈમ પાસ કરતા હતા આમ જ તો ત્યારે છે ને કૃણાલ અને રિયાની વાત ચાલતી હતી બંનેનું પાકું થવાનું તો ત્યારે મેં મોમને કીધું કે કૃણાલ માટે છે ને રિયા કરીને એક છોકરી છે એની વાત ચાલે છે તો બંનેનું મોસ્ટલી ફિક્સ થઈ જશે તો મમ્મી આઉટ ઓફ ક્યુરિયોસિટી એમ જ પૂછે કે કેમ કોણ છે આ રિયા તો મેં કીધું રિયા ગડ્ડા કરીને છે તો કે પપ્પાનું નામ શું છે તો મેં 2 સેકન્ડનો બ્રેક લીધો આનાથી કન્ફર્મ થયું રિયા પ્રદીપ ગડ્ડા છે બોરીવલી રહે છે તો કે શોપ ને બધું તો હું વિચારમાં પડી ગયો તો એટલામાં મારા જ બાજુમાં હિત ભાઈ સાહેબ ફોન પર આમાં જ ટાઈમ પાસ કરતા બધું શાંતિથી સાંભળતા હતા અને જેવી રીતના ક્વેશ્ચન આવ્યું કે રિયાના પપ્પાનું કામ શું છે શોપ શું અમે 2 સેકન્ડ માટે આઈડિયા નહીં તો ભાઈ સાહેબનું સસુરાલ છે ફ્યુચર તો એ ચૂપ કેવી રીતના રહી શકે તો પછી ફોન સાઈડમાં મૂકીને બેસીને 2 સેકન્ડમાં પૂરી ડિટેલ આપી દીધી કે રિયા ગામનું નામ શું છે પ્રદીપ અંકલનું કામ શું છે કેટલી ફેમિલી છે કોણ ભાઈ ભાભી છે શું હરેક ડિટેલ પૂરી આપી દીધી તો ત્યારે તો મમ્મીએ શાંતિથી સાંભળી લીધું પછી ગીત અંદર ગયો એટલે આપણી મેડમનું સીઆઈડી ઇન્સ્પેક્શન ચાલુ થઈ ગયું અને એ દિવસથી તો પછી જે સવાલ જવાબ થયા છે કે કેવી રીતના ખબર આને કેવી રીતના ખબર અમે બંને કેન્ડિડેટ કે હવે જવાબ શું આપે કે અમને પણ ત્યારે આઈડિયા નથી આ લોકોનું કંઈક ચાલે છે ત્યારે તમને ખબર પડી ગઈ હતી કે નહીં કોઈ આઈડિયા નથી અમને તો આ ક્યારે થયું કંઈક લોનાવલાની પાર્ટીમાં કે એવું કંઈક પછી એના એ લોકોની સગાઈ થઈ ગઈ પછી 2-4 મહિના પછી રિયાની બર્થડે પાર્ટી હતી લોનાવલામાં તો ઓફકોર્સ રિયાનું ને આનું જ્યારે નક્કી થયું એટલે રિયાના થ્રુ કૃણાલને ખબર પડી ગયું હિત ને શ્રુતિનું ચાલુ છે તો કૃણાલે એને કીધું કે તું ભાઈને કહી દે તો એ કે હું કેવી રીતના કહું મને ડર લાગે છે મને હું મારે કેવું છે પણ મને ખબર નથી પડતી કેવી રીતના કહું તો કૃણાલે કીધું ઠીક છે આપણે નેક્સ્ટ વીક એમ પણ લોનાવલા જઈએ છીએ ત્યારે અમે કંઈક સેટિંગ કરીએ અને એને કહીએ તો પછી અમે લોનાવલા ગયા ત્યાં અમે લોકો બધા આઈ થિંક 15-20 પીપલ હતા બધા એકસાથે બેઠા હતા તો કૃણાલ મને કે ચાલ તારા સાથે કંઈક વાત કરી તો મને ત્યાં ઉપર ટેરેસ પર લઈ ગયો પછી ત્યારે એણે મને કીધું કે જો એના ઉપર ભડક તો નહીં કંઈક વાત છે મારે તારે કેવી છે એને તને ડર લાગે છે કેતા તો મેં કીધું કે શું છે ભાઈનું કોઈના સાથે ચાલે છે તો કે ચલો 50% કામ તો આમાં જ થઈ ગયો પછી એણે મને કીધું કે આમ આમ છે રિયાની માસીની છોકરી છે શ્રુતિ એ લોકોનો ચાલે છે મેં કીધું ક્યારથી તો કે 4-3 4 યર્સ અપ્રોક્સિમેટ થઈ ગયા છે મેં કીધું અમારું નક્કી થયું એના પહેલાંથી આ ભાઈ સાથે
કાફી એડવાન્સ નીકળ્યા અને ભાઈ સાહેબે મને કંઈક ભનક પણ નથી લાગવા દીધી. એના પછી મને રિકલેક્ટ થયું કે આ ભાઈ સાહેબને કેમ આટલી બધી આઈડિયા હતી કે રિયાના બારામાં જાણે રેકમેન્ડ કર્યું હતું બધું. બરાબર. તો ત્યારે મને ખબર પડી. પછી બંટીએ કૃણાલે એને ઉપર બોલાવ્યું હિતને, અને હિત તો ભાઈ સાહેબ આવવા માટે 5 વાર પહેલાં વિચારતો હતો. આવીને ફાઇનલી એણે મને ઉપર આવ્યું તો કૃણાલને તો પહેલાં એને ગાળ આપી કે તારે શું જરૂર હતી, કારણ મારે કેવું હતું. તો કે ઠીક છે, તો હવે નેક્સ્ટ ટાઈમથી તું તારા હિસાબથી વાત કરી લેજે. તો કે નહીં નહીં આમ નહીં કર, સારું થયું તે જ મને એને કહ્યું, નહીં તો હજી હું ક્યારેક તને ખબર નહીં. અને એના પછી તો શું એની ખેંચાણી છે ત્યાં સોલિડ ખેંચાઈ છે. બરાબર. નાઇસ નાઇસ. સો હવે એઝ અ કપલ તમે લોકો આ ન્યુ કપલને શું એડવાઈસ આપવા માંગશો? અમે લોકો બોલીને નહીં બતાડીને માંગવા આપીએ છીએ કંઈક. ઓકે શ્યોર. મોબાઈલ બંધ કરો અને આને લો આ કિચકિચ કરે છોર્યો. ઇન્ડિયાની મેચ ચાલુ છે યાર. અંદર આવો તમને મલમ લગાવી દઉં. પણ મને વાગ્યું નથી. તો તમે મોબાઈલ પણ બંધ નથી કર્યો? ઓ સોરી. અચ્છા ફ્લિપકાર્ટમાં સેલ ચાલે છે, મારા માટે એવું કંઈ મંગાવો કે હજુ વધારે બ્યુટીફુલ લાગું. ઊંઘની ગોળી મંગાવી દઉં છું, એ ખતમ થઈ ગઈ છે. વાઘ સૂતા જ સારા લાગે. તોના સેના મારો છો? અચ્છા તો હું વાઘ. હા તો તું વાઘ જ છે ને, બીજું નહીં તો શું. આટલી મસ્ત મેચ ચાલતી, ક્યારેક તો ઇન્ડિયાની બેટિંગ મસ્ત થાય છે તો મને જોવા નથી મળતું રહ્યું. ક્રિકેટ ઇમ્પોર્ટન્ટ છે કે છોકરો? ક્રિકેટ પણ ઇમ્પોર્ટન્ટ છે, છોકરો પણ ઇમ્પોર્ટન્ટ છે. પણ જ્યારે કિચકિચ કરતો હોય તો એની ધ્યાન રાખવાની. તો હું દુકાને આવું છું ત્યારે તું એને મારા પાસે મોકલે છે. ઘરને હમણાં છો ને, તો ઘરે છો તો હેલ્પ કરવાનું. કાંઈ મતલબ જ નથી, છોડ. સોરી. જોયું ને હિત, આર્ગ્યુમેન્ટનો કોઈ ફાયદો નથી. કોમ્પ્રોમાઇઝ ઇઝ ધ ઓન્લી કી ટુ સક્સેસ ઇન મેરેજ. શ્રુતિ જરાક પણ છૂટ આપવાની નહીં, રિમોટ હંમેશા હાથમાં જ રાખવાનું. શું પોલ ખોલી છે તમે બે? તો થેન્ક યુ સો મચ ભૈયા એન્ડ ભાભી.